फ्रेंड वेलकम बैक टू द चैनल एपी ट्रावेल व्लॉग नी अंदर फरीथी एक नवा वीडियो साथे आपनू स्वागत छे। अत्यारे वीडियो नी अंदर तमे जोई रह्या छो सोमनाथ अने अत्यारे जे तमे वीडियो नी अंदर जोई रह्या छे सोमनाथ मंदिर नू पार्किंग छे। जो तमे अहींया कार लईने आवता हो तो फक्त 50 रुपया नी अंदर तमारी कार सेफली अहींया पार्क करी शको छो। अने अहींयाथी थोड़ुंक चालवानुं थशे, चालीने बहार आवो एटले तमे आ जोई शको छो। जाय छे आ रोड डाबी बाजुए, ए जाए छे सीधो मंदिर तरफ। तो आपणे मंदिर तरफ आगळ वधीए अने मंदिर तरफनुं આગળનું તમામ બજાર અને માર્કેટ હું તમને આ વિડીયોની અંદર બતાવીશ। તો વિડીયોની અંદર જોડાયેલા રહેજો, ક્યાંય નહીં જતા। અને વિડીયો લાઇક ના કર્યો તો એક લાઇક જરૂરથી કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા। જય સોમનાથ। તો મિત્રો, અત્યારે આપણે આગળ વધી રહ્યા છીએ મંદિર તરફ અને મંદિરે જઈ અને મારે દર્શન કરવા છે ભોળાનાથના। પરંતુ હું દિલગીર છું, હું તમને મંદિરની અંદર સોમનાથ દાદાના દર્શન નહીં કરાવી શકું, કારણ કે અંદર મોબાઈલ કે કોઈ પણ એવી ડિવાઇસ લઈ જવાની મનાઈ છે જેનાથી શૂટિંગ કે ફોટા પાડી શકાય। તો આપણે આગળ વધીએ। તમે અહીંયા જોઈ રહ્યા છો મોટું બજાર છે અને અહીંયા અવનવી ચીજ વસ્તુઓનો ખજાનો છે। હું તમને બધી ચીજ વસ્તુઓના ભાવ તો અને નથી કહી શકતો અને બતાવી પણ નથી શકતો કે કઈ કઈ ચીજ વસ્તુ અહીંયા મળે છે, કહી નહીં શકું। પરંતુ તમે જાતે જ જોઈ લેજો કે અહીંયા શું શું મળે છે। વિડીયોની અંદર હું તમને બધું જ બતાવીશ। મિત્રો, તમે અહીંયા આવો છો તો દાદાના દર્શન કરી અને અહીંયા સોમનાથ બીચ તરફ જવાનું બિલકુલ ના ભૂલતા, કારણ કે સોમનાથ બીચ પણ અત્યારે ઘણો બધો અહીંયા બદલાઈ ગયો છે। જો તમે અહીંયા આવ્યા હોય, જો આ 3-4 વર્ષમાં તમે ના આવ્યા હોય તો તમે અહીંયા આવો તો ઘણું બધું બદલાઈ ગયું છે। તમે આ જોઈ રહ્યા છો, આ તંબુ પણ અત્યારે નવા અહીંયા બનાવવામાં આવ્યા છે, જ્યાં આગળ તમે તમારું લગેજ અને તમારા જે મોબાઈલ છે એ તમે અહીંયા વિના સંકોચે આપી શકો છો। અને અહીંયાથી એક ટોકન મળે છે, એ તમે તમારી પાસે રાખી શકો છો અને જ્યારે તમે દર્શન કરીને પાછા આવો ત્યારે આ તંબુની અંદર તમારે ટોકન આપી અને તમારી જે ચીજ વસ્તુઓ છે એ તમે પરત લઈ શકો છો। હા તો મિત્રો, અત્યારે થયા છે સાંજના 5:30 અને ટૂંક જ સમયની અંદર અંધારું પણ થવાની તૈયારી છે। તો હું તમને આ વિડીયોની અંદર રાતનું માર્કેટ પણ બતાવીશ। તમે જોઈ શકો છો અહીંયા ઘણી બધી એવી જે રોડ ઉપર પણ ઘણા લોકો અહીંયા બેઠેલા છે અને અલગ અલગ એન્ટિક ચીજવસ્તુ અહીંયા વેચી રહ્યા છે, તમે જોઈ રહ્યા છો। તમને જો અહીંયા બાર્ગેનિંગ કરતા આવડે તો તમે અહીંયા એકદમ સસ્તી વસ્તુઓ તમારા ભાવની અંદર અહીંયા ખરીદી શકો છો। અને ગુજરાતીને તો બાર્ગેનિંગ કરવાનું કહેવાનું જ ના હોય, એને તો 100% આવડતું જ હોય છે। તમે જોઈ રહ્યા છો આ જે શિખરબંધ મંદિર તમે જોઈ રહ્યા છો એ છે સોમનાથ મંદિર, અહીંયા બિરાજમાન છે ભોળાનાથ। તો કોમેન્ટની અંદર ભોળાનાથનું નામ લખવાનું બિલકુલ ના ભૂલતા અને મારા વિડીયોને લાઈક તો જરૂરથી કરી લેજો, કારણ કે તમારી લાઇકથી જ અમને પ્રોત્સાહન મળે છે આનાથી પણ સારા વિડીયો બનાવવાનું। તો જલ્દી જલ્દીથી લાઇક કરજો અને વિડીયો ગમે તો કોમેન્ટ પણ જરૂરથી કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને વિડીયો આગળ કન્ટિન્યુ રાખો અને ક્યાંય જતા નહીં। હા તો મિત્રો, અત્યારે તમે જોઈ રહ્યા છો નાઇટનો સમય થઈ ગયો છે અને તમે આજુબાજુ એટલી બધી લાઇટિંગવાળું વાતાવરણ છે, અનેક જે દુકાનો છે જેના અંદર મસ્ત મજાની લાઇટોથી અલગ અલગ ચીજ વસ્તુઓ ચમકી રહી છે અને બહુ બધી પબ્લિક પણ અહીંયા તમને જોવા મળે છે। જો તમે અહીંયા આવો તો તમે અહીંયા ભોજન, તમે બાજુમાં જ એક લીલાવતી ધર્મશાળા છે ત્યાં આગળ ભોજન તમને 70-80 રૂપિયાની અંદર તમને સાંજે અને બપોરે તમને ભોજન અહીંયા વ્યાજબી ભાવે મળી રહેશે। અને જો તમારે ફાસ્ટ ફૂડમાં રસ હોય તો એ પણ અહીંયા ઘણી બધી એવી દુકાનો છે જ્યાં તમે ફાસ્ટ ફૂડ પણ આરોગી શકો છો અને ત્યાંથી આગળ વધી શકો છો। Thank you.
અત્યારે તમે જોઈ રહ્યા છો અવનવી ચીજ વસ્તુઓ અહીંયા રોડ ઉપર ફૂટપાથ ઉપર બેઠેલા છે ઘણા લોકો જે અલગ અલગ ચીજ વસ્તુઓ તમને એકદમ વ્યાજબી કિંમતની અંદર તમને અહીંયા આપી દેશે અને જો તમે બાર્ગેનિંગ કરો તો એનાથી પણ સસ્તી કિંમતની અંદર તમે આ અનેક ચીજ વસ્તુઓ તમે ખરીદી શકો છો। મેં આ દોરો છે હાથમાં લઈને ભાવ પૂછ્યો તે ફક્ત 50 રૂપિયાની અંદર તમને આ સોના જેવો દોરો તમને અહીંયાથી મળી રહેશે। તમે જોઈ રહ્યા છો ટેડી બેર છે અને આજુબાજુની દુકાનની અંદર માળાઓ કોસ્મેટિક આઇટમો અને ઘણી બધી જે દરિયાની અંદર શંખ હોય છે એ શંખની પણ અનેક વેરાયટીઝ અનેક ચીજ વસ્તુઓ અહીંયા તમને જોવા મળી રહેશે। તો મિત્રો જો તમે મારી ચેનલની અંદર પહેલીવાર જોડાયા હોય અને પહેલીવાર મારો વિડીયો જોઈ રહ્યા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને વિડીયો ગમે તો લાઈક અને શેર કરવા પણ નમ્ર વિનંતી। સબસ્ક્રાઇબ કરવાના કોઈ પૈસા થતા નથી કે લાઈક કરવાના પણ કોઈ પૈસા થતા નથી, પરંતુ તમારું સબસ્ક્રાઇબ કરેલું એ અમને મોટિવેશન આપે છે આનાથી પણ સારા વિડીયો બનાવવાનું। તો પ્લીઝ મિત્રો જો તમે વિડીયો જોઈ રહ્યા હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને લાઈક પણ કરી દેજો અને ગમ્યો હોય વિડીયો તો કોમેન્ટ પણ કરજો। તો હવે મળીશું નવા વિડીયો સાથે નવી જગ્યા સાથે, ત્યાં સુધી જય સોમનાથ, જય ભોલેનાથ।